नमस्कार मित्रों, बानी रसोई में आपनु स्वागत छे। आजे आपणे बनावीशुं गरमा गरम मालपुआ। तो एमा कई कई वस्तुनी जरूर पड़शे ते हूँ पहला जणावी दऊं। एमा घऊंनो लोट, जे आपणे रोटली बनावीए छे ते, पछी अजमो, हळदर अने कोई पण तेल। आपणे लीधुं छे सरस्यानुं तेल। ગોળનું પાણી પહેલાંથી જ તૈયાર કરી રાખ્યું છે, કારણ કે ગોળ ઓગળવામાં બહુ સમય લાગે છે એટલે પહેલેથી જ એને તૈયાર કરી રાખ્યું છે। હવે આપણે એને એનું ખીરું બનાવીશું। સૌ પ્રથમ આપણે પહેલાં એમાં લોટ નાખીશું। હવે આમાં થોડું થોડું પાણી ઉમેરીશું। એમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું। જ્યાં સુધી એકદમ સુવાળો ન થાય ત્યાં સુધી હલાવતા રહેવું। બરાબર મિક્સ ન થાય તો હાથની મદદથી પણ કરી શકાય છે। ખાંડથી પણ બનાવી શકાય છે, પણ આપણે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે કારણ કે નાના મોટા બાળકો બધા ખાઈ શકે તે માટે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે। આને બરાબર મિક્સ કરવાનું છે। આમાં નાનો નાનો લોટ રહી જાય તેવું નથી કરવાનું, એકદમ સ્મૂધ સુંવાળું થઈ જાય તેવું ખીરું બનાવવાનું છે। હવે અમે આમાં આપણે એડ કરીશું અજમો। શિયાળાની ઋતુ છે તેથી આપણે એમાં અજમો એડ કરીશું, જેથી ખાંસી કે કંઈ ન થાય। હવે એમાં એડ કરીશું હળદર, જરૂર પ્રમાણે લઈશું। હવે આને આપણે 5 મિનિટ માટે છોડી દઈશું। જો કેવું સરસ ખીરું તૈયાર થઈ ગયું છે, એકદમ સ્મૂધ। હવે આપણે માલપુઆ બનાવીશું। નોનસ્ટિક તવીમાં થોડી ગરમ થાય પછી એમાં તેલ નાખીશું। બહુ ગરમ નહીં થવા દેવાની કારણ કે માલપુઆ ચોટી જશે। હવે આ તવી ગરમ થઈ ગઈ છે, હવે આપણે બનાવીશું માલપુ। બધી સાઈડ આપણે તેલ નાખીશું। આ રીતે ગોળ ફેરવીશું। એને
એની આજુબાજુમાં પણ થોડું તેલ નાખીશું. એમાં ધીમે ધીમે ધીમા શેકે થવા દઈશું. બહુ ફૂલ ગેસ રાખવાનો નથી, કારણ કે નીચે ચોટી જશે. હવે થોડું નીચે તેલ નાખીશું જેથી ચોંટી ના જાય. એક બાજુ શેકાઈ ગયો છે, હવે માલપુઓ તૈયાર થઈ ગયો છે. હવે એને એક ડીશમાં લઈ લેશું. હવે આપણે ફરી બનાવીશું. આ રીતે બધી સાઈડ તેલ લગાવવું પડશે. ગેસ થોડું ધીમું રાખીશું આપણે. આમાં ધીમે ધીમે થી આ રીતે માલપુડો બનાવવાનો છે. બહુ મોટા નહીં અને બહુ નાના પણ નહીં, મીડિયમ સાઈઝના બનાવીશું. હવે થોડું તેલ નાખીશું. તમે જોઈ શકો છો એક સાઈડથી હવે શેકાઈ ગયો છે. હવે થોડું તેલ નાખીશું. શિયાળામાં હંમેશા સરસિયાના તેલથી જ માલપુવા બનાવવા, જેથી બાળકોને ખાંસી ન થાય. હવે આ પણ તૈયાર થઈ ગયો છે. તો માલપુઆ તૈયાર છે. આને સરળ રીતે બનાવી શકાય છે અને નાના મોટા બાળકોને પણ જરૂર ગમશે. તો આવી અવનવી વાનગીઓ બનાવવા માટે બાની રસોઈમાં જોડાયેલા રહો. નમસ્કાર.